સુપર સહેલિયાથી હું દીપા અને આજે આપણે બનાવીશું મકાઈના લોટના ઢોકળા. મકાઈના લોટના ઢોકળા સબસ્ક્રાઈબરની સ્પેશિયલ રિક્વેસ્ટથી બનાવી રહી છું અને આ રેસીપી ખૂબ જ ઇઝી છે, ટેસ્ટી. તો આ ઢોકળા બનાવવા માટે અહીંયા મેં પીળી મકાઈનો લોટ લીધો છે. તમે ઈચ્છો તો સફેદ મકાઈનો લોટ પણ લઈ શકો છો. તો 1/2 કપ લીધો છે મેં પીળી મકાઈનો લોટ. મેઝરિંગ સ્પૂનનો 1/2 કપ પીળી મકાઈનો લોટ, એટલો જ આપણે લેવાનો છે ચણાનો કકરો લોટ, અને એટલો જ લેવાનો છે ચોખાનો લોટ. ત્રણેય લોટનું પ્રમાણ સરખું લીધું છે. અહીંયા 1/2 કપ જેટલું દહીં લીધું છે. દહીં ખાટું, સાધારણ ખાટું લેવાનું છે, અને મેથી દાના 5 ચમચી જેટલા. તો આ બધી સામગ્રી આપણે એક બાઉલમાં મિક્સ કરી દઈશું. તો આ પીળી મકાઈનો લોટ લીધો, ચોખાનો લોટ લીધો, અને સાથે સાથે ચણાનો કકરો લોટ લીધો, અને એની અંદર નાખી દીધા આ મેથીના દાણા. મેથીના દાણા નાખવાથી સરસ સોફ્ટ આપણા જે ઢોકળા છે થશે. આ દહીં એડ કરી લીધું છે, બધું મિક્સ કરી લઈશું. થોડું પાણી નાખીશું, લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સરસ આપણે બેટર એનું તૈયાર કરી લઈશું. તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઉં અને આપણે આપણે બેટર એનું તૈયાર કરી લેવાનું છે. અને તૈયાર કર્યા પછી આપણે એને રેસ્ટ કરવા માટે મૂકવાનું છે મિનિમમ 1/2 કલાક માટે અને મેક્સિમમ 2 કલાક માટે. તમે રાખશો તો સરસ આપણા જે ઢોકળા છે એ તૈયાર થશે. તો આ રીતે આપણું બેટર તૈયાર છે અને હવે આપણે એની અંદર 2 કલાક પછી આદુની પેસ્ટ, લગભગ 2 ઇંચ જેટલો આદુનો ટુકડો, એ જ પ્રમાણે 10-1 કળી લસણની એની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ. તો આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખ્યા પછી આપણે એની અંદર નાખવાનું છે 1/2 કપ જેટલા મકાઈના દાણા. આ ફ્રેશ મકાઈના દાણા લેવાના છે અને એ એડ કર્યા છે. ફ્રોઝન મકાઈના દાણા પણ મળતા હોય છે, એ પણ એડ કરી શકો, કાં પછી ફ્રેશ મકાઈ લઈને દાણા કાઢીને પણ એડ કરી શકાય. પ્રમાણસર મીઠું નાખી દેવાનું અને 5 ચમચી જેટલી હળદર નાખવાની છે. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને સાથે સાથે અહીંયા આપણે બારીક કાપેલા કોથમીર એડ કરી લઈશું. 1/2 કપ જેટલા બારીક કાપેલા કોથમીર બરાબર ધોઈ અને એડ કરી લેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ કન્સિસ્ટન્સી રાખવાની છે આપણા બેટરની, અને જેમ ઢોકળાનું આપણે રાખીએ છીએ એમ જ આ લગભગ તૈયાર થઈ ગયું છે. અને આપણે હવે થોડો ખાવાનો સોડા એડ કરવો પડશે અને પછી આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં આપણા ઢોકળા તૈયાર કરી લેવાના છે. તો આ બાજુ આપણે સ્ટીમર પર આ પ્લેટ બોઇલ કરવા માટે મૂકી દીધી છે અને સાથે સાથે ગ્રીસ કરી લીધી છે. સરસ રીતે 2 પ્લેટ મારી પાસે છે અને ગ્રીસ કરી લઈશું. અને પછી આપણે આ રીતે જે બેટર છે એમાં 5 ચમચી જેટલો સોડા નાખી દઈશું. તો 2 પ્લેટમાં એડજસ્ટ થઈ જશે એટલું બેટર છે, એટલે મેં એક સાથે સોડા નાખી દીધો. જો બેટરની ક્વોન્ટિટી વધારે હોય તો જ્યારે ઉતારવાનો હોય એ વખતે જ તમારે પ્લેટ જ્યારે ગરમ કરવા મૂકો ત્યારે જ થોડું થોડું ખીરું લઈ અને થોડો થોડો સોડા, ચપટી ચપટી સોડા નાખી અને ઢોકળા તૈયાર કરવાના. તો આ રીતે ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે હવે 2 પ્લેટમાં આ બધું અડધું અડધું ખીરું ડિવાઈડ કરી અને એને સ્ટીમર ઉપર 15-20 મિનિટ સુધી થવા દઈશું. 15-20 મિનિટમાં સરસ રીતે આપણા જે ઢોકળા છે એ તૈયાર થઈ જશે. તો આ રીતે ઢાંકી દઈશું અને 20-1 મિનિટ પછી ચેક કરીશું. બીજી બાજુ ઉપર સ્પ્રેડ કરવા માટેનો વઘાર તૈયાર કરી લઈએ. તો એના માટે 2 ચમચી જેટલું તેલ, એની અંદર 1 ચમચી જેટલી રાઈ અને થોડી હિંગ નાખવાની છે. અહીંયા કડી પત્તા હોય તો એ પણ તમે થોડા નાખી શકો છો અને વઘાર તૈયાર કરી લેવાનો છે. તૈયાર થયેલા ઢોકળા ઉપર વઘાર સ્પ્રેડ કરીશું અને થોડા કોથમીરથી ઢોકળા સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ ટેસ્ટી બનતા હોય છે અને લીલી ચટણી સાથે કે પછી એમને પણ તમે ખાઓ તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો રાઈ થોડી તતરી જાય એટલે એની અંદર નાખી દઈશું થોડી હિંગ, 5 ચમચી જેટલી હિંગ નાખી. અને બીજી બાજુ 20-1 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરી લેવાનું છે. થોડું ચપ્પું સેન્ટરમાં નાખી અને ચેક કરી લેવાનું કે આપણું ઢોકળા ચડી ગયા છે કે નહીં. જો આ રીતે ચપ્પું ચોંટે ના એટલે સમજવાનું ઢોકળા તૈયાર છે. અને પછી એક સરખા ઇક્વલ પીસ કરી અને આપણે એની ઉપર વઘાર અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરીશું. તો આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ સુપર સહેલિયા. તો ખૂબ જ સરસ, એકદમ સોફ્ટ તમે જોઈ શકો છો, એકદમ સ્પોન્જી થયા છે આ મકાઈના લોટના ઢોકળા. થોડા ખાટા હોય તો ખાવાની વધારે મજા આવે છે. ચોક્કસ ટ્રાય કરજો આ રેસીપી. થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ સુપર સહેલિયા.